ગુજરાત રૂફટોપ સોલારના ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઉભરી રહ્યું છે. રાજ્યની કુલ રૂફટોપ સોલાર ક્ષમતા 10 GW ને પાર થઈ છે. સફળ નીતિ અને રૂફટોપ સોલાર પ્રોજેક્ટ પ્રત્યેના ડિસ્કોમના અનુકૂળ વલણને કારણે RTS સેગમેન્ટમાં ગુજરાતને સફળતા મળી છે. દેશમાં રૂફટોપ સોલાર સેગમેન્ટમાં સ્થગિત સ્થાપિત ક્ષમતા છે તે 10 GW ને પાર કરી ગઈ છે અને કુલ ક્ષમતાના 30% યોગદાન સાથે ગુજરાત સોલાર સેગમેન્ટમાં અગ્રેસર બન્યું છે. પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમયગાળા દરમિયાન RTS સ્થાપવાનો જે ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર છે તે લગભગ 46% છે અને MNRE RTS સેગમેન્ટમાં 40 GW ક્ષમતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ઓગસ્ટ 2019માં રૂફટોપ સોલાર પ્રોગ્રામ ફેઝ 2 લોન્ચ કર્યો હતો.